હવે ભાગ બે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતી વખતે આટલા બધા શબ્દો હોય એને ફેરવવા પડશે એ નિયમોનો એક ભાગ છે સૌથી પહેલા ધીસ હોય તો ધેટ ધીસનું ધેટ ટીએચએસી ધીસ એનું થશે ધોસ હિયરનું ધેર ટુમોરો ધ પ્રીવિયસ ડે ઓબ્લિક અથવા અથવા ધ ડે બિફોર શું થશે ટુમોરોનું ધ પ્રીવિયસ ડે અથવા ધ ડે બિફોર નેક્સ્ટ અથવા સમય સૂચક શબ્દ નેક્સ્ટ વીક નેક્સ્ટ યર નેક્સ્ટ બરાબર આર્યો નેક્સ્ટ આમાં નાઇટ ના આવે પણ નેક્સ્ટ વીક નેક્સ્ટ મંથ નેક્સ્ટ યર તો શું આવે ધ ફોલોઈંગ એમાં પણ જોવાનું ફોલોઈંગ વીક મંથ યર જે લીધું હોય ટૂંકમાં આ ત્રણમાંથી જે બી શબ્દ હોય નેક્સ્ટ તો એની જોડે શું ટૂંકમાં નેક્સ્ટની જગ્યાએ ફોલોઈંગ બાકી આ શબ્દ એમના એમ એના પછી લાસ્ટ લાસ્ટમાં પણ એવું છે લાસ્ટ નાઇટ લાસ્ટ વીક લાસ્ટ મંથ લાસ્ટ યર તો એને શું થાય ધ પ્રીવિયસ નાઇટ વીક યર મંથ બરાબર મંથ યર કોઈ બી ચલો ખબર પડી ગઈ ફરી લાસ્ટનું ધ પ્રીવિયસ નેક્સ્ટનું ધ ફોલોઈંગ અગો બિફોર નાવ ધેન ધસ સો હવે જો ટુ ટુડે ટુ નાઇટ તો શું થાય ગેટ ડે ગેટ નાઇટ સમય સૂચક શબ્દ હોય તો લઈ લેવાનું કમનું ગો આવવાના અર્થમાં કમનું ગો આવવાના અર્થમાં હાઈધર થાઈધર હેન્સ થેન્સ ફરી અહીંયા સી છે સોરી હેન્સ થેન્સ એવું રીતે છે બરાબર એચઈએન સી હેન્સ થેન્સ બરાબર હાઈધર થાઈધર હેન્સ થેન્સ ફરી એકવાર ધીસ ધેટ ધીસ ધોસ બહુવચન હિયર ધેર ટુમોરો ધ પ્રીવિયસ ડે ઓબ્લિક ધ ડે બિફોર નેક્સ્ટ સમય સૂચક શબ્દ નેક્સ્ટ વીક નેક્સ્ટ મંથ નેક્સ્ટ યર તો શું થાય એનું ધ ફોલોઈંગ નેક્સ્ટ એટલે એમાં શું આવી જાય વીક મંથ યર ચલો લાસ્ટ લાસ્ટ જગ્યાએ શું પ્રીવિયસ આ શબ્દ લઈ લેવાના અગો બિફોર નાવ ધેન ધસ સો ટુ ડે એન્ડ નાઇટ ડેટ ડે અથવા નાઇટ કમનું ગો કયા અર્થમાં યસ હાઈધર હાઈધર હેન્સ થેન્સ બરાબર આવાના અર્થમાં કમ હોય ત્યારે જ ગો થતું નથી યાદ રાખજો આવાના અર્થમાં નહીં બાકી બધામાં બરાબર ચલો તો આટલે સુધી ક્લિયર નિયમ નંબર આગળ થઈ ગયો હવે પ્રશ્નાર્થ વાક્ય અને આજ્ઞાર્થ વાક્યના નિયમો પહેલા પ્રશ્નાર્થ વાક્યના નિયમો જો વાક્યની શરૂઆત સહાયકારક ક્રિયાપદ સક્રિય સહાયકારક ક્રિયા ડુ ડસ ડીડ એમ ઇઝ આર વોઝ વેર સેલ વિલ શુડ વુડ કેન કુડ હેવ હેઝ હેડ મે માઇટ વગેરે જેવા સહાયકારક ક્રિયાપદોથી થાય તો અહીંયા સંયોજક યાદ રાખજો ધેટ નહીં ઇફ અથવા વેધર આવે હવે ઇફ અથવા વેધર સંયોજક ધેટને બદલે શું આવશે ઇફ અથવા વેધર કયો આવશે ઇફ અથવા વેધર તો આપણે કયો લેવાનો ઇફ વધારે સારો હે જપા મારી નહીં ઇફ અથવા વેધર આવે ફરી આ બધા સક્રિય કહેવાય તો સહાય કરો કે ઇફ અથવા વેધર ચલો શેડ ટુ ને બદલે શું કાંઈ આસ્કડ શેડ ટુ ને બદલે શું કહેવાનું આસ્કડ બીજું ડબ્લ્યુએચ થી પ્રશ્નાર્થ પૂછાવે ને તો સંયોજક લાગે નહીં કહો ડબ્લ્યુએચ હાઉ હાઉ મચ હાઉ મેની હાઉ ગમે તે વોટ વેર વેન બરાબર વગેરેથી પ્રશ્ન એ જાતે જ એક સંયોજક છે એ જાતે જ સંયોજક છે એટલે એનાથી પ્રશ્ન પૂછાયો હોય તો સંયોજક લાગતો નથી અને કાળના ફેરફાર તો આગળ મુજબ કરવા ધારો કે ડીટનું હેડ થયું તો હેડમાં ભાઈ ભૂત કૃદંત લાગે એ આપણી રીતે જોઈ લેવાનું બરાબર એટલે ફરી છેલ્લી વાત વાક્યની શરૂઆત સહાયકારક ક્રિયાપદથી થઈ હોય આ બધા સહાયકારક ક્રિયાપદો છે બરાબર લખી લેજો તો પ્રશ્નાર્થ વાક્યમાં સંયોજક ધેટને બદલે કયો વપરાશે ઇફ અથવા વેધર આવે તો આવે ઇફ અથવા વેધર શેડ ટુને બદલે શું આવશે આસ્કડ જો ડબ્લ્યુએચ તો આવતી પ્રશ્ન પૂછાયો હોય તો સંયોજક લાગતો નથી વન સેકન્ડ અને ફેરફારમાં જોઈ લો ચલો નંબર બે આજ્ઞાર્થ વાક્ય આજ્ઞાર્થ વાક્યની શરૂઆત કેવી રીતે થાય આવૃત્તિ એટલે ઉત્તરણ ચિહ્ન કાઢી ધેટને બદલે ટુ મૂકો બે વાક્યો જોડવાના આવે ને બરાબર તો એમાં કયું મૂકવાનું સાંભળનારની શરૂઆત થાય વાક્ય બોલવાની એટલે ધેટને બદલે શું મૂકવાનું ટુ શેડ ટુ ને બદલે બરાબર હવે જો સમજો વાક્યમાં હુકમ કે અનિવાર્ય ફરજ દર્શાવી ઓર્ડર કર્યો હોય ઓર્ડર્ડ આવે હુકમ અથવા ઓર્ડર તો હુકમ કર્યો હોય તો ઓર્ડર અનિવાર્ય કમાન્ડેડ બરાબર આપણે કોઈને કહીએ એ હાલે તો હોય એટલે ઓર્ડર કહેવાય સલાહ
જો વાક્યના ભાવમાં સલાહ હોય તો શેડ ટુને બદલે શું આવશે એડવાઇઝડ સૂચન કર્યું હોય તો શું આવે સજેસ્ટેડ એમાં એમાં જોઈ લો લેટર્સ હોય તો જે શુડ આવે બરાબર અને લેટર્સ કાઢી અહીંયા સજેસ્ટેડ લખવાનું અને અહીંયા લેટર્સ કાઢી શું લખવાનું જે શુડ યાદ રાખજો આ નોંધ છે ચલો એના પછી સૂચના ઇન્સ્ટ્રક્ટેડ તમે કોઈને સૂચના આપો અત્યારે સૂચના બધા આપે કે માસ્ક બાંધો ના તમે પ્લેનમાં જાઓ ટ્રેનમાં જાઓ તો તમને સૂચના આપે છે એમાં શું આવે ઇન્સ્ટ્રક્ટેડ વિનંતી રિક્વેસ્ટ હવે આમાં સમજવાનું છે પ્લીઝ શબ્દની શરૂઆતમાં જો પ્લીઝ હોય તો પ્લીઝ કાઢી નાખવાનું એની જગ્યાએ શું મૂકવાનું ટુ ટીઓ ટુ પ્લીઝ નીકળી જાય બરાબર બરાબર એટલે આટલા સુધી ફરી એકવાર જોઈ લો અવતરણ ચિહ્ન નીકળી જશે ડેટને બદલે શું મૂકવાનું ટુ સેડ ટુ ને બદલે હુકમ કે અનિવાર્ય ફરજ હુકમ કે અનિવાર્ય ફરજ ઓર્ડર અથવા કમાન્ડેડ નેક્સ્ટ સલાહ હોય એડવાઇઝડ આ સેડ ટુ ને બદલે છે બાકી ટુ મૂકીને આગળનું વાક્ય જવા દેવાનું સૂચન સજેસ્ટેડ સાંભળનાર પછી ટુ મૂકવાનું કારણ કે પછી શું આવશે ક્રિયાપદ હશે એટલે એ બંને સાંભળનાર પછી ક્રિયાપદ હોય તો બંને વચ્ચે સંયોજક શું આવશે ટીઓ ટુ શું બદલે ટીઓ ટુ બરાબર સેડ ટુ તો નીકળી જ જશે સેડ ટુ ને બદલે આ બધું લાગશે પણ સાંભળનાર પછી અને વાક્યની વચ્ચે શું આવશે ટુ સંયોજક સૂચન સજેસ્ટેડ સૂચના ઇન્સ્ટ્રક્ટેડ વિનંતી હોય રિક્વેસ્ટેડ શરૂઆત ક્યાંથી જાય પ્લીઝથી બરાબર લેટર્સ તો સજેસ્ટેડ અને એમાં શું કરવાનું જે સૂડ કાઢી જે સૂડ શું કરી નાખવાનું કાઢી નાખવાનું બરાબર તો આટલે સુધી ક્લિયર આશ્ચર્યકારક વાક્ય અને પરવાનગી દરખાસ્ત આશ્ચર્યકારક વોટ કે હાઉ થી થાય છે આપણે ઓળખી કાઢો કે એને છેલ્લે ઉદ્ગાર વાક્ય હોય ખબર આવું ઉદ્ગાર વાક્ય બરાબર બરાબર હવે એમાં સૌથી પહેલા વોટ કે હાઉ હાઉ હોય તો કાઢી નાખવાનું વોટ કે હાઉ શું કરવાનું કાઢી નાખવાનું હવે આ બધું કાઢીએ એટલે આમાં અમુક શબ્દો આવે રિયલી આમાં જગ્યા નથી એટલે મેં નથી લખ્યું રિયલી વેરી ગુડ વેરી એટલે ઇન્ડીડ એવા બધા શબ્દો આવે એ અંદર આપણે મૂકીશું અત્યારે ના નથી પણ અત્યારે તો આપણી જોડે આટલા જ છે કે ભાઈ આ રીતે કામ કરવાનું છે અને આ રીતે શબ્દો ગોઠવવાના છે બરાબર છે નેક્સ્ટ દુઃખ હવે આમાં સેડ ટુ ને બદલે એક્સક્લેમ્ડ વિથ શું આવશે એક્સક્લેમ્ડ વિથ દુઃખ માટે સોરો આનંદ માટે જોય અથવા જોયફુલ ગુસ્સા માટે એંગ્રીલી ડર માટે ફિયર આશ્ચર્ય માટે સરપ્રાઈઝ અથવા એક્સક્લેમ્ડ વિથ ડિલાઇટ બી આવે ડિસ્ગસ્ટ બી આવે વંડર બી આવે અદભુત કોઈ કાર્ય હોય તો ઓ હુર્રા અલાસ આ બે આશ્ચર્યજનક શબ્દો છે આ આનંદ માટે છે અને આ દુઃખ માટે છે આ બધા શબ્દો નીકળી જાય આ બધા શબ્દો શું થાય નીકળી જાય તો આ જે આશ્ચર્યકારક વાક્યો છે એ આશ્ચર્યકારક વાક્યોમાં આપણે બીજું કશું વધારો લેવાનું નથી ખાલી આશ્ચર્યકારક જે વાક્ય છે એને ઉદ્ગાર વાક્ય આપણે કહેવાય બરાબર છે એટલે આ જે વાક્યો છે એ આશ્ચર્યકારક વાક્યો કહેવાય છે એમાં વેરી અને રિયલી જેવા શબ્દો આપણે એના વિશેષણમાં ક્રિયા વધારવા માટે વાપરીએ છીએ બીજું કશું હમણાં જરૂર નથી ધારો કે આપણે એવું કીધું હોય કે હાઉ સ્વીટલી બરાબર બેરવી સિંગ્સ તો બેરવી સિંગ્સ વેરી સ્વીટલી એટલે વેરી શબ્દ મોકલીએ બરાબર અથવા અમુક જ્યાં જરૂર હોય ખરેખર તો કે રિયલી માટે વપરાય હવે પરવાનગી અને દરખાસ્ત તો શરૂઆતમાં આપણે પરવાનગીના જોઈશું પરવાનગી મારે કોઈની રજા મંજૂરી લેવી હોય તો શું આવે સેડ ટુ ને બદલે રિક્વેસ્ટ બરાબર આસ્ક કે ટોલ કે રિવર ઇન્સ્ટ્રક્ટેડ બી મૂકી શકાય હકાર હોય તો વાક્યમાં શેનાથી જોડો ટીઓ ટુ થી નકાર વાક્યને કોનાથી જોડો નોટ પ્લસ ટુ થી જોડો આગળ લેટ ને બદલે એલાવ કે પરમિટ લખવાનું બરાબર હવે લેટ હિમ હોય બરાબર તો હિમ નું બી વાક્ય રચના પ્રમાણે જોયું કે એમાં શું આપ્યું છે અસ હોય તો લેટ જેમ આવે એવું બી આવે પેલું આગળ આવી ગયું કે લેટ્સ વાળું એ આગળ આપણે જોયું હતું એ દસમા માટે છે આ બારમા માટેના નિયમો છે નેક્સ્ટ કે લેટ દ્વારા દરખાસ્ત સૂચવાય છે હવે આ દરખાસ્ત વાળા વાક્ય આ પરવાનગી બધી ગઈ હવે દરખાસ્ત વાળા તો લેટ દ્વારા દરખાસ્ત સૂચવાય છે લેટસ ગો ફોર પ્લે લેટસ ગો ફોર મૂવી તો એમાં ધ્યેય શું એવું વપરાય તો લેટસ ને એટલે લેટર છે એમાં જે વાક્યની શરૂઆત થાય તો સેડ ટુ કાઢીને સજેસ્ટેડ આવે બરાબર આપણે પૂછીએ રામ સેડ ટુ સીતા લેટસ ગો ફોર વોક તો રામ સજેસ્ટેડ સીતા દેટ લેટસ ગો ફોર વોક તો ધ્યેય શું ગો ફોર વોક લેટસ ધ્યેય શું એટલે એવી રીતે વપરાય છે
બરાબર તો આગળ મુજબ આપણે જોયું કે લેટ અથવા લેટ્સ હોય તો એની જગ્યાએ આપણે શું આપણે દેશું શુભેચ્છા સૂચવતા તમને કોઈ કે ગુડ મોર્નિંગ ગુડ ઇવનિંગ ગુડ નાઇટ તો શું આવે વિઝડમ સમજો અહીંયા લખ્યું છે વિઝડમ આભાર દર્શક હોય આભાર દર્શક તો આભાર માટે શું આવે થેન્કડ આવે કોઈ તમને કે સર અથવા મેડમજી કે તો રિપ્લાય વિથ રિસ્પેક્ટ આવે બરાબર કે સર ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો રિસ્પેક્ટ બી બંને આપશે ડિયરજી કે ટોલ્ડ લવિંગલી શું હશે ટોલ્ડ લવિંગલી એ સિવાય તમને કોઈ યાદ અપાવવા કે તો રિમાઇન્ડેડ તમને એમ કે કોઈ વસ્તુ યાદ અપાઈ રિમાઇન્ડ એટલે તમને રિમાઇન્ડ કરાવે એટલે અહીંયા જગ્યા નથી લગતો નથી બરાબર એટલે પછી તમને બીજું કે ધમકી આપવા થ્રેટન્ડ ધમકી આપી બરાબર થ્રેટન્ડ એટલે ધમકી આપી પછી તમને એમ કે ભાઈ એકને એક વાક્ય ફરીથી તો રિપીટેડ બરાબર સહાનુભૂતિ માટે હોય તો ટોલ સિમ્પથિકલી આમંત્રણ માટે ઇન્વાઇટેડ તમારે સમજી લેવાનું થોડુંક બધું અહીંયા તો લખવા જઈશું તો લોચો પડશે ચેતવણી આપે ચેતવણી તો વોર્ન બરાબર કે મેં તમને ચેત્યો હતા એટલે વોર્ન આવે એમાં બરાબર પ્રાર્થના કરવી તો પ્રેર આજીજી કરવી બેગડ બરાબર આવા શબ્દો બધા તમારે ધ્યાન રાખવાનો કોઈ ઉત્સાહપૂર્વક કે તો એન્થુસિયાસ્ટિકલી બરાબર એટલે આવા બધા શબ્દો જોવા પડશે અને પ્રશંસાપૂર્વક કે તો એડમાયરિંગલી તો આ બધા શબ્દો જ્યારે આપણે ઉમેરવાના આવે છે ત્યારે બધાએ ધ્યાન રાખવાનું કે જો કે ધારો કે તમને કોઈ તમે એસટી સ્ટેન્ડે ગયા કે ટિકિટ વિન્ડો પર ગયા પ્લેનની ટિકિટ વિન્ડો પર ગયા રેલવેની ટિકિટ વિન્ડો પર ગયા અને ત્યારે તમારે આવે કે પૂછતાછ કરવી એ શબ્દ યાદ રાખજો એ પૂછતાછ કરવી બરાબર ઇન્કવાયર્ડ શું હશે ઇન્કવાયર્ડ પૂછતાછ કરવી બરાબર તો આટલા નિયમો આના છે ફકરા માટેના નિયમો પછી જોઈશું બરાબર છે ઓકે.